नमस्कार, स्वागत છે આપનું. સીધો સંવાદ આપ જોઈ રહ્યા છો જિજ્ઞા સાથે. ગઈકાલે લોકડાઉન પાર્ટ 3 શરૂ કરવામાં આવ્યું. સરકારે આ અંગેની જાહેરાત કરી, પણ તેની સાથે સાથે ત્રણ ઝોનમાં ડિવાઇડ કરી દેવામાં આવ્યું. ત્રણ ઝોનના અલગ અલગ નિયમો અને આ નિયમોની જે આંટી ઘૂંટી છે તેમાં લોકો હજી ક્યાંક અસમંજસની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન, આ ત્રણેય ઝોનમાં કયા કયા નિયમો છે અને આ નિયમો અંગે વિસ્તૃત ચર્ચા કરીશું આજે અમારા ખાસ કાર્યક્રમમાં. મે મહિનામાં કઈ મંજૂરી શેમાં, જેને લઈને હજી પણ લોકો અસમંજસની સ્થિતિમાં છે. ત્રણ ઝોન, પણ આ ત્રણેય ઝોનમાં કઈ કઈ મંજૂરી લેવી પડશે, ક્યાં ક્યાં કામગીરી થઈ શકશે, કયા કયા ઉદ્યોગો શરૂ થઈ શકશે, કઈ કઈ દુકાનો શરૂ થઈ શકશે, કોણ કોણ વ્યક્તિ બહાર જઈ શકશે, આવા ઘણા બધા કન્ફ્યુઝન સાથે અત્યારે લોકો અસમંજસની પરિસ્થિતિમાં છે. ત્યારે અમારો ખાસ પ્રયત્ન કે જે અસમંજસની આ સ્થિતિ છે તેમાં કેટલું ક્લિયરિફિકેશન કરવું ખૂબ જરૂરી છે. આવો જોઈએ. લોકડાઉન પાર્ટ 3માં સરકાર દ્વારા ત્રણ ઝોનમાં કાર્યવાહી કરવામાં આવશે. રેડ ઝોન, ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોન, આ ત્રણે ત્રણ ઝોન માટે અલગ અલગ નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આવો નજર કરીએ અલગ અલગ ઝોનમાં કયા કયા નિયમો. ગ્રીન ઝોનમાં માસ્કનો ઉપયોગ કરવો ફરજિયાત રહેશે. સેનેટાઇઝર, સાબુથી હાથ ધોવા ફરજિયાત. ગ્રીન ઝોનમાં પણ તંત્રની મંજૂરી અનિવાર્ય છે. અનાજ માલસામાનની ટ્રકો ફરી શકશે, ઉદ્યોગો ફેક્ટરીઓ શરૂ કરી શકાશે, દવા ઇલેક્ટ્રિક કંપની ચાલુ રહેશે, ખેત પેદાશ ખેત ઓજારો વેચી શકાશે, માત્ર નાની દુકાનો ખોલી શકાશે. દરેક વેપારી ફેરિયાઓ માટે માસ્ક ફરજિયાત રહેશે. સુપરમાર્કેટમાં પણ માસ્ક ફરજિયાત રહેશે. સેનેટાઇઝરની સુવિધા ફરજિયાત રહેશે. હેર સલૂન ખોલવા તંત્રની મંજૂરી જરૂરી છે. જાહેરમાં થૂકવા પર પ્રતિબંધ. ક્લિનિક, દવાખાના શરૂ થઈ શકશે અને મંજૂરી બાદ પબ્લિક ટ્રાન્સપોર્ટ વાહન શરૂ થઈ શકશે. આ સાથે રેડ ઝોનના કેટલાક નિયમો છે. માસ્કનો ઉપયોગ ત્યાં પણ ફરજિયાત છે. સેનેટાઇઝર, સાબુથી હાથ ધોવા ફરજિયાત. જીવન જરૂરી ચીજવસ્તુઓની દુકાન ખુલ્લી રહેશે. કોઈપણ વ્યક્તિની અવરજવર પણ સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. ખાનગી વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. ઘરના ધાબા પર પણ નહીં બેસી શકાય. કોઈપણ ઉદ્યોગ ફેક્ટરી શરૂ નહીં થઈ શકે. કોઈપણ પબ્લિક સંસ્થા નહીં ખુલી શકે. હેર સલૂન, ગુટકા, પાન મસાલા વેચાણ પર પ્રતિબંધ રહેશે. મોલ, મલ્ટીપ્લેક્સ પણ સંપૂર્ણ બંધ છે. નાના મોટા માર્કેટ પણ અહીં નહીં ખોલી શકાય. જાહેરમાં થૂકવા પર અહીં પ્રતિબંધ રહેશે. તંત્રની મંજૂરી બાદ ક્લિનિક, દવાખાના શરૂ થઈ શકશે. તો આવો હવે નજર કરીએ ઓરેન્જ ઝોનના નિયમો પર. જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ વેચી શકાય. શાકભાજી, અનાજના વાહનોની હેરફેર. મજૂરોથી ચાલતી ફેક્ટરીઓ શરૂ કરી શકાય છે. ટુ વ્હીલર માત્ર એક સવારી બેસી શકાશે. ફોર વ્હીલરમાં માત્ર બે લોકોને બેસી શકાય. મોલ, મલ્ટીપ્લેક્સ પણ સંપૂર્ણ પ્રતિબંધ. મોબાઈલ રિચાર્જ શોપ, ફ્લોર, ફેક્ટરીઓ શરૂ થઈ શકશે. આઈટી ઇન્ડસ્ટ્રીઝ તંત્રની મંજૂરીથી ચાલી શકે છે. દવા બનાવતી ફેક્ટરીઓ પણ ચાલુ રહી શકે છે. દરેક વેપારીઓ ફેરિયાઓ માટે માસ્ક ફરજિયાત બનાવાયું છે. હેર સલૂન ખોલવા તંત્રની મંજૂરી જરૂરી છે. જાહેરમાં થૂકવા પર પ્રતિબંધ રહેશે. ક્લિનિક, દવાખાનાઓ શરૂ થઈ શકે છે. તો આ હતા ઓરેન્જ ઝોનના નિયમો. આમ સરકાર દ્વારા ત્રણ અલગ અલગ ઝોન, ગ્રીન ઝોન, રેડ ઝોન અને ઓરેન્જ ઝોનના કેટલાક નિયમો બનાવાયા છે, જે જાણવા ખૂબ જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અંગેની ચર્ચા કરવા માટે અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પ્રશાંતભાઈ ગઢવી, વિશ્લેષક, અને અંબાલાલભાઈ ચૌહાણ, નિવૃત્ત આઈપીએસ અધિકારી છે તેઓ. આ બંનેનું સ્વાગત. સૌથી પહેલા પ્રશાંતભાઈ, ઘણા બધા કન્ફ્યુઝન છે અને જેમ આપણે જણાવ્યું કે કેટલાક નીતિ નિયમો હજી જાણકારી મીડિયા પાસે પણ પૂરી નથી આવી. હજી અસમંજસની સ્થિતિ લોકોમાં પણ છે. તો લાગતું નથી કે સરકારે આ બધું ક્લિયર પહેલેથી જ કરવાની જરૂર હતી? સરકાર પાસેની તમારી અપેક્ષા સાચી અને સારી છે, પણ એ તો આપણે 2014થી કહીએ છીએ કે સાહેબ જે કોઈ બધું સાચું અને પેપર પર ચોખ્ખું આપો. આ કન્ફ્યુઝન 100% છે. રેડ ઝોન, યલો ઝોન, એટલે ઓરેન્જ ઝોન, ગ્રીન ઝોન. હવે ગઈકાલ સુધી અસમંજસ હતી કે કદાચ છૂટછાટ આપે. પહેલાં એવું પણ હતું કે જે લોકડાઉન આપણું 3 મે સુધી હતું, એમાં 20 એપ્રિલ પછી એમ કે રાજ્ય સરકાર જે તે ડિસિઝન લઈ શકે છે, એમાં એક દિવસ આપણે અનુભવ કર્યો. અત્યારે 3 મે સુધીનું લોકડાઉન કેવી રીતે લંબાવવું, તો મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સે તો સડનલી આઈને કહી દીધું કે 2 વીક વધારે, એટલે 17મી તારીખ સુધી. એ 2 વીક પણ ક્યારથી ચાલુ કરવાના એ બી નહોતું હજી તો ક્લિયર કર્યું. આમ તો આ એ આપણે બધા એઝમ્પશન માની લીધું કે 3 મેથી 2 વીક એટલે 17 તારીખે પૂરું થાય છે. એમાં ઝોન પાડ્યા. ઘણા બધા પ્રિન્ટ મીડિયામાં સવારે
ત્રણેય ઝોનના શું ચાલુ રાખી શકાય શું ના રાખી શકાય એનું આખું લિસ્ટ આપ્યું છે. એમાં લગભગ રેડ ઝોનમાં બધું જ ખુલ્લું રાખે. બે ત્રણ વસ્તુ નાની મોટી વાત કરતા કે ભાઈ સ્પા સલૂન ફલાણું ઢુકણું આવી બે ત્રણ ક્રિટિકલ વસ્તુ વાત કરતા લગભગ બધું ખુલ્લું રાખી શકાશે એવું પ્રિન્ટ મીડિયા બોલે છે. તેમ છતાં ઓફિશિયલી મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સના કહેવા પ્રમાણે જે તે જિલ્લાના કલેક્ટર જિલ્લાની પરિસ્થિતિને આધારે ડિસિઝન લઈ શકે છે અને ખુલ્લું રખાઈ શકે છે. એટલે જિલ્લા કલેક્ટર અને મહાનગરપાલિકા એટલે આપણે ત્યાં કમિશનર. પણ હું એવું માનું છું કે લોકડાઉન ચાલુ થયું ત્યારથી જે કંઈ બંધ રાખવું લોકડાઉન પાડવું એ મારા તમારા જેવા અને સામાન્ય જે બજારવાળા માણસો છે દુકાનોવાળા ફેરિયાઓવાળા નાની મોટી ઓફિસોવાળા એ બધાને આનું પાલન છે. બાકી ઇન્ડસ્ટ્રી ફેક્ટરીઓ આ બધું પહેલા દિવસથી એટલું જ ચાલુ છે ધમધમે છે. ઘણા લોકોએ તો મને યાદ છે લોકડાઉન પહેલાં પણ એવું કીધું હતું કે અમે અમારું બધું ચાલુ રાખશું જેમ કે અદાણી પોર્ટ ચાલુ રહ્યું હતું એમ. જ્યાં જ્યાં જેને કહેવાય ને કે આ બધા સગવડીઓ ધરમ ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ જ્યાં પાળી રહ્યા છે ત્યાં હાલની તારીખમાં ચાલુ જ છે. એ 33% સ્ટાફથી ચલાવતા હોય કે એમની રીતે જઈને બેસતા હોય કોઈ વહીવટ કરવા મારો રામ જાણે, પણ જે ચાલુ હોવું જોઈએ ચાલુ છે જ. ઇન્ડસ્ટ્રીઓ ઘણી બધી ચાલુ છે અંદરખાને. બહાર આ લોકડાઉન જે ઝોન આપ્યા છે એમાં ઘણી બધી અસમંજસ અત્યારે આપણને પણ છે જ કે 3 મે પછી શું ખોલી શકાશે. એટલે હવે નવો પરિપત્ર કલેક્ટર એની રીતે જ્યાં સુધી બહાર નહીં પાડે એ જિલ્લાના આધારે જિલ્લાના સિટીના આધારે કે ક્યાં કેટલું સંક્રમણ છે એ સંક્રમણના આધારે કેસીસના આધારે. કારણ કે અમદાવાદની આપણે જો વાત કરીએ તો અમુક વિસ્તાર એવા હતા કે જે આજ સુધી સંક્રમણમાં નહોતા આવ્યા ત્યાં રાતોરાત 10-10, 20-20, 25-25 કેસ છેલ્લા 24 કલાકમાં જોવા મળ્યા છે. જેમ કે ચાંદખેડા અત્યારે આપણે સાંભળ્યું હમણાં નવું આવ્યું, ગઈકાલે જોધપુર વોર્ડ નવો પકડાયો છે સંક્રમણમાં. તો આ વિસ્તારોમાં વધતો જતો ફેલાવો હવે સંક્રમણ પાછું એમાં બી ઢોળી દીધું છે કે શાકભાજીના હિસાબે જે સુપર સ્પ્રેડર જેને કહેવામાં આવે છે તો એના થકી આ સંક્રમણ વધતું જાય છે. તો શાકભાજી તો વેચાતું જ રહેવાનું છે તો આ સંક્રમણ આ રીતે વધતું રહેવાનું છે. હવે આપણે ખરેખર ધીરે ધીરે એ દિશામાં એ ડિસિઝન ઉપર આવવાનું છે કે આમ ને આમ શું ચલાવવાનું છે. લોકડાઉન ચલો બંધ રાખીએ 17 મે નહીં 17 જૂન કરીએ આપણે, પણ હવે નેક્સ્ટ એક્શન શું શું લેવાશે. કારણ કે સરકાર તો માત્ર આઈને જાહેરાત કરી દે છે બંધ રાખો, પણ પછી શું સંકલનનો અભાવ અત્યારે બધી જગ્યાએ જોવા મળી રહ્યો છે. અંબાલાલજી, ખાસ તો જેમ પ્રશાંતભાઈ કહી રહ્યા છે કે બહુ જ પહેલાથી બધું ક્લિયર કરવું જોઈએ, તો માત્ર ખાલી કહી દીધું કે હા આટલી આટલા 3 ઝોન અને આ 3 ઝોનમાં આટલું આટલું બંધ રહેશે. પણ અહીંયા પ્રશ્ન એ થઈ રહ્યો છે કે આજે સવારે પણ ઘણા બધા મજૂરો અટવાઈ ગયા હતા કેટલીક જગ્યાએથી, તો એવા સમાચાર આવ્યા કે બસો પહોંચી ગઈ છે અને બીજા સિટીમાં પણ એ બસ નથી પ્રવેશી શકતી. જ્યારે કે અહીંયાથી અહીંયાના આ સિટીના કલેક્ટરનો એમના પાસે લેટર હોય છે, પણ તેમ છતાંય બીજા સિટીમાં ધારો કે વડોદરામાં ગયા હોય તો વડોદરાના કલેક્ટર એમને પરમિશન નથી આપતા. તમને શું લાગે છે અહીંયા કે ઘણું બધું અસમંજસની સ્થિતિમાં ઉભા રાખી દીધા? બિલકુલ 100% સાચી વાત છે. એકચ્યુઅલી આ જે આપણે જે બસનોને પ્રશ્ન જે ઊભો કર્યો મજૂરોના જવા આવવાનો આ તે, એ જે તે વખતે રાત્રે જો 8 વાગે પીએમ સાહેબ જાહેરાત કરતા હોય અને 12 વાગે એનો અમલ થાય, મતલબ કે લોકોને એક પણ કલાક એમાં મળ્યો નથી, એક વાત છે. પછી બીજી વાત છે, કોઈ પણ સંજોગોમાં દરેકને આવા જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે, અને લોકડાઉન જ્યારે શરૂઆતમાં જ 2-3 સપ્તાહ 4 સપ્તાહથી એમ શરૂ થતું હોય તો દરેકને પોતાના ઘેરે જવાની વધારે ચિંતા હોય, અને ઘરવાળાઓને પણ એમ હોય કે પોતાનો માણસ પોતાની સાથે હોય તો વધારે સારું, એ બીજી વાત છે. અને ત્રીજી વાત, આમાં કોઈ પણ જાતનું પ્રી પ્લાનિંગ કરવામાં આવેલું નથી, એ 110% છે. અને અત્યારે આપણને યાદ આવે છે કે જેવી રીતે GST વખતે દરરોજ નિયમો બદલાતા હતા અને લોકોમાં કન્ફ્યુઝન ઊભી થતી હતી, એ જ પ્રમાણે અત્યારે પણ થઈ રહ્યું છે. અત્યારે ક્યારે કયો ઝોન ક્યાંમાં જતો રહેશે, જે રીતે અત્યારે જોધપુર અને આપણે ચાંદખેડાની વાત કરી કે ચાંદખેડામાં એકાએક વધી ગયા. આપણે જે રેડ ઝોન જે ડિક્લેર કર્યો છે, અમદાવાદ લગભગ ઓરેન્જ અને રેડ ઝોનમાં જ આખું આવી જાય છે, અમદાવાદમાં ગ્રીન ઝોન તો ક્યાંય છે જ નહીં. એટલે આ કન્ફ્યુઝન ઊભું થવા પાછળનું કારણ પહેલું મેઇન એ છે કે કોઈ સેન્ટ્રલ લેવલે એટલે ટોપ લેવલથી માંડી અને સ્ટેટ લેવલે અને સિટી લેવલે કોઈ યોગ્ય પ્લાનિંગ નથી, અને એના કારણે ઘણા બધા લોકો હજુ તો જે લોકો રસ્તામાં ભૂખ તરસથી મરી ગયા છે એનો ફિગર તો હજુ ક્યાંય કોઈ જગ્યાએ આપણે દેખતા નથી, પણ એ આખા ઓલ ઓવર ઇન્ડિયા તાલુકા પ્લેસ હોય જિલ્લા પ્લેસ હોય કે કેપિટલ સ્ટેટ સ્ટેટનું કેપિટલ હોય ત્યાંથી જેટલા મજૂરો જે ચાલતા ગયા છે અને એમના રસ્તામાં કેટલા ભૂખથી તરસથી થાકથી મરી ગયા છે એનો પણ આપણી પાસે કોઈ એ ફિગર નથી. અને સૌથી વધારે એમાં કારણભૂત એ છે
કે કોરોનાનો કોઈ ઇલાજ હજુ સુધી દુનિયા પાસે નથી, કે આ એક રસી આપી કે એક ઇન્જેક્શન આપ્યું કે આટલા દિવસ એને ક્વોરન્ટાઇન કર્યા પછી એને નહીં થાય એની પણ કોઈ ગેરંટી નથી. આજે જે સાજા થઈ ગયેલા લોકો છે એમને પણ ફરી પાછા ક્વોરન્ટાઇન થાય છે. ઘણી વખતે એ સિમ્પ્ટોમેટિક એટલે જેના લક્ષણો દેખાય નહીં એમને પણ કોરોના છે એવું આવે છે. અને નોટ ઓન્લી ધેટ, પણ ઘણી વખતે અત્યારે તો એવું પણ આવે છે કે મરડો પણ એક એનું એક એનું સિમ્પટમ છે, એ પણ એનું એક લક્ષણ છે. એટલે જેવી રીતે કોરોનાના રોગ બાબતે જેટલું બધું કન્ફ્યુઝન છે એ જ કન્ફ્યુઝન આપણા સમાજમાં સોસાયટીમાં પણ એ જ રીતે એ બહાર આવ્યું છે. અને આપણી બ્યુરોક્રેસી તો એ માટે ઘણી બધી જાણીતી જ છે કે જાત જાતના, હવે જો આટલા બધા રૂલ્સ એ આવતા હોય અને સવારે સાંજે એ બે ચાર દિવસમાં બદલાતા હોય તો જે લોકો એન્ફોર્સમેન્ટ એજન્સી છે ઓન ધ સ્પોટ ઓન રોડ, પોલીસ દાખલા તરીકે, હવે એણે કોને રોકવા, કોને જવા દેવા, કઈ બસ માટે છે કઈ બસ માટે નથી. આપણા એવા પણ કિસ્સા છે કે આપણી બસો રાજસ્થાનની બોર્ડર ઉપર ગઈ પણ જે રાજસ્થાનના જે ઓથોરિટીઝ છે એમણે રાજસ્થાનના લોકોને જ સ્વીકાર્યા, પણ જેમણે રાજસ્થાન પાર કરી અને આગળ જવાનું હતું, દાખલા તરીકે ઉત્તર પ્રદેશ કે હરિયાણા કે દિલ્હી કે જે હોય, તો એમને પાછા ત્યાં ને ત્યાં અત્યારે બધી ઘણી બધી ભીડો છે. આપણી શામળાજીની ચેકપોસ્ટ જુઓ કે અંબાજીની ચેકપોસ્ટ જુઓ કે આ બાજુ ભિલોડાની ચેકપોસ્ટ જુઓ, ભિલાડની ચેકપોસ્ટ જુઓ, એ દરેક જગ્યાએ આ બધા લોકોના ટોળા છે. એ એક વાત છે. અને બીજું એ જ રીતે આપણી પાસે, આઈ એમ રિયલી વેરી સેડ ટુ સે, કે ડૉક્ટરો પાસે, નર્સો પાસે, પોલીસ પાસે પણ એમ પૂરા એના જે પીપીઈ ઇક્વિપમેન્ટ જે જોઈએ, પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ, જે પોતાનું જાત સંરક્ષણ કરી શકે, અને એ નથી. એના માટે થઈને આપણા ડોક્ટરોના મોત થયા છે. બિલકુલ સર, જે આખી ગાઈડલાઈન બહાર પાડવાની વાત, યુ આર એક્ઝેક્ટલી રાઈટ, આઈ વોઝ કમિંગ ટુ ધેટ, હું એ જ ઉપર આવ્યો છું કે એની ચોક્કસ સ્પષ્ટ ગાઈડલાઈન્સ બહાર પડવી જોઈએ, અને એ ગાઈડલાઈન્સ હોય તો જ એનું સ્થળ ઉપર એનું પાલન કરાવી શકાય અને લોકોમાં પણ એક જાતનું જે કન્ફ્યુઝન છે એ દૂર થઈ શકાય. બિલકુલ પ્રશાંતભાઈ, અહીંયા તો કદાચ એ દરેક વ્યક્તિઓએ જાણવું જરૂરી બની જશે કે એ કયા ઝોનમાં છે, રેડ ઝોનમાં છે, ગ્રીન ઝોનમાં છે, ઓરેન્જ ઝોનમાં છે. ઝોનનું જે કન્ફ્યુઝન અત્યારે દેખાઈ રહ્યું છે, પણ તેની સાથે સાથે અધિકારીઓ સુધી પણ તેમણે આ જે વાત પહોંચાડવાની હતી ત્યાં ક્યાંક સંકલનનો અભાવ તમને દેખાઈ રહ્યો છે? સંકલન છેકથી છેક છે ઉપરથી, જેમ સાહેબે વાત કરી ને, એક એક સરસ બે લીટીનો દુહો મને યાદ આવે છે. અત્યારે આખી પરિસ્થિતિ જેમાંથી પસાર થઈને એક જ વ્યક્તિ ઉપર બેઠો બેઠો કે મૂળ શું છે, મોદી સાહેબે કહી દીધું એટલે નીચે બધાએ કરવાનું, કેવી રીતે કરવાનું, કારણ કે મોદી સાહેબની તકલીફ એ છે, એ ખાલી કહી શકે છે, પછી એમને સામે કોઈ કશું કહી શકતું નથી. તમારે સારા વ્યૂ આપવા હોય ને તો સાહેબ સાંભળતા જ નથી એમ, એટલે એ તો વન વે કમ્યુનિકેશન જ કરે છે. લાલા કેરી જાનમાં લાલો એકલો જાય, લાલો રાંધે લાપસી અને લાલો બેઠો બેઠો ખાય, એટલે એક લાલો આખા દેશને જે રીતે લાપસી પોતે બેઠા બેઠા ખાય. કારણ કે આ સંકલનનો એટલા માટે અભાવ છે કે સાહેબ એ કહી દીધું એટલે કરવાનું છે, કેવી રીતે કરશું ગ્રાઉન્ડ પર. જેમ પીપીઈ કિટની વાત કરી, હવે પીપીઈ કિટ જે વોરિયર્સ તરીકે તમે જેને જાહેર કરો છો, નોટબંધીમાં આ જ પરિસ્થિતિ હતી. સાહેબે કહી દીધું નોટ બંધ અને દર ત્રીજે દિવસે રૂલ બદલે, આરબીઆઈ દર ત્રીજે દિવસે નવા રૂલ્સ કાઢતા હતા એમ. અત્યારે ક્યારે કયા ઝોનના, હવે ઝોન બનાવવાના પણ એક ક્રાઇટેરિયા તો હશે ને કે ભાઈ સંક્રમિત એરિયા છે કે નથી, સ્પ્રેડ છે કે નથી, ત્યાં કોઈ કેસ પકડાયા છે તો કેટલા પ્રમાણમાં પકડાયા છે. હવે ડેટાની દ્રષ્ટિએ હું વાત કરું, મારી પાસે મેં ગઈકાલે એટલે આખું એક કોષ્ટક બનાવ્યું કે કોરોના જાહેર થયો, લોકડાઉન થયું આપણે 22 તારીખથી, ત્યારથી કેસ કેટલા, એની સામે ડેથ કેટલા. હવે ડેથનો આંકડો જે છે કેટલો છે, એટલે મૃત્યુ કેટલા પામ્યા છે, એ આંકડાનું એનાલિસિસ મેં કર્યું ને તો 3.5-5% વચ્ચે જ આંકડો બોલે છે. એટલે આમ કહી શકાય કે પ્લાનિંગ સાથે આ આંકડો મૂકવામાં આવી રહ્યો છે કે 5% આંકડો વધવો જોઈએ નહીં બતાવી શકાય, આવું બની શકે છે. કારણ કે એક પણ આંકડો તમે આજ દિન સિવાય, મારી 30 એપ્રિલનો પરમ દિવસનો આંકડો તમે જો તો 4,395 કેસની સામે 214 મૃત્યુ થયા છે. એટલે ખરેખર સાચા મોત કેટલા થયા છે મારો રામ જાણે આ ગુજરાતમાં, આ અમદાવાદમાં. એટલે આ આંકડા બી બેલેન્સ કરવામાં આવી રહ્યા છે અત્યારે કે 5%થી વધુ આંકડો નહીં દેખાડવો જોઈએ, જેથી કરીને આપણે બતાવી શકીએ કે દેશમાં ગુજરાત આ ક્રમાંકે છે. આખા દેશમાં બી 5%, મહારાષ્ટ્રનો આજનો આંકડો, અને મેં જોયું આખા દેશનો આજનો આંકડો 37,776 છે, એની સામે ડેથ બી એક્ઝેક્ટ 4.8%, એક્ઝેક્ટ
મહારાષ્ટ્રનો આંકડો તમે જુઓ 11000 સમથિંગ ના કેસ તો એક્ઝેક્ટ 4.6% ડેથ બતાવે છે. તો આંકડાનું મેનિપ્યુલેશન એટલે માત્ર પોતાની પ્રસિદ્ધિઓ બતાવવા માટે મેં કંઈક કર્યું. હવે મેં કીધું એમ કે નેક્સ્ટ સ્ટેપ તમે શું લેવા માંગો છો કે હવે મોદી સાહેબે કહી દીધું પહેલું લોકડાઉન, બીજું લોકડાઉન, ત્રીજું લોકડાઉન કઈ દિશામાં લઈ જવો છે. હવે વાત કરે છે કે રાહત પેકેજ જાહેર કરશે. હવે રાહત પેકેજ ના હોય, હવે તો કંઈ કોન્ક્રીટ વસ્તુ હોય કે અમે તમે આટલા ટાઈમ ઘરમાં બેસશો એની સામે અમે તમને આટલું આપશું. કારણ કે આજ સુધી સિંગલ સ્ટેટમેન્ટ એવા કોઈ નથી આયા પેકેજીસના કે જે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિને અસર કરતા હોય. ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિને, ગરીબના જનધન ખાતામાં 500-500 રૂપિયા રોજ નાખે છે અને એ ગરીબો લાઈન લાગે છે ત્યારે ક્યાં જાય છે સોશિયલ ડિસ્ટન્સિંગ, ત્યારે ક્યાં જાય છે બધા નીતિ નિયમો. એટલે સંપૂર્ણ સંકલનનો અભાવ, કાં તો ઉપરથી સાહેબને જે કન્વે કરાવવું છે એ નીચે સુધી કોઈ એમની ચેનલ પહોંચાડી શકતી નથી. એટલે માત્ર તમારે ખાલી તાળી થાળી અને ભાજપની વાહીવાહીઓ કરાવી હોય તો કહી દો, તો પણ જનતા કરશે. મને તો એવું લાગે છે કે જનતા બી બેઠી બેઠી ટે હોય ગઈ છે આ બધું કરવા માટે. એટલે ઓવરઓલ સંકલનનો સંપૂર્ણપણેનો અભાવ છે જે જ્યાં સુધી સાહેવા નહીં સમજે, કારણ કે વચ્ચેના ગમે એટલું સમજશે, વચ્ચેના ગમે એટલું સમજશે ને ઉપર સુધી પહોંચવાનું નથી, નીચે પાછું રિવર્સ થઈને આવવાનું નથી. એટલે હવે સાહેબને કહો આંખો ખોલે, કારણ કે તમારો પહેલો બીજો ત્રીજો નહીં, આ તમારી હવે એક આદત પડી ગઈ છે. દર વર્ષે આવી રીતે બહાર આવીને કંઈક પાડવું, પહેલા નોટબંધી, પછી જીએસટી, પછી આ એનું અમલીકરણ ગ્રાઉન્ડ સુધી ના થાય. અને જો પબ્લિકને હેરાન થવાનું હોય તો તમે ધારો છો શું કરવું છે. અંબાલાલજી, અહીંયા પ્રશ્ન એ જે પ્રશાંતભાઈ ઘણા બધા સવાલો ઉઠાવી રહ્યા છે, કારણ કે સરકારમાં સંકલનનો અભાવ અહીંયા દેખાઈ રહ્યો છે. પણ જે ત્રણ ઝોન પાડવામાં આવ્યા છે એમાં ત્રણ ઝોનમાં તમે શું કોમન જોઈ રહ્યા છો અંબાલાલજી? ત્રણ ઝોનમાં જે કોમન છે એ વસ્તુ એ છે કે જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એનું વેચાણ અને ખરીદી એ એલાઉડ છે. પછી શાકભાજી છે એ એલાઉડ છે. પછી દવાખાના જે છે, ડૉક્ટરો જે છે એ એલાઉડ છે. અને પછી એમાં જે ડિફરન્શિએટ જે કરવામાં આવ્યું છે નાનું મોટું, દાખલા તરીકે વાળાન સલૂન એ જે છે એ વિથ પરમિશન એ ખોલી શકાય. ઉદ્યોગો ફેક્ટરીઓ જે છે એ ગ્રીન ઝોનમાં તો બિલકુલ એમ ચાલુ જ રહે છે. ગ્રીન ઝોનમાં દવા ઇલેક્ટ્રિસિટી જે છે એ ચાલુ રહી શકે છે. આ નાની દુકાનો એમાં ખોલી શકાય છે. પણ નાની દુકાનોમાં પણ પાછું જે ડિસ્ટન્સ મેઇન્ટેન કરવાનું ને એ બધા પ્રશ્નો તો ઊભા થવાના જ છે. જેવી દુકાન ખોલી નથી કે તરત પબ્લિકનો ધસારો ત્યાં થવાનો છે. જીવન જરૂરિયાતની વસ્તીનું સોશિયલ ડિસ્ટન્સ એ બધાનો સવાલ અહીંયા ઊભો થઈ જશે. પછી નોટ ઓન્લી ધેટ, જે જગ્યાએ એમને એમ ખાવાનું આપવામાં આવે છે ત્યાં પણ એટલો જ ધસારો થાય છે. અને તમે સવારે જે લોકો એમાં જાય છે કે સવારે 10 વાગે જાય તો છેક બપોરે 2 વાગે નંબર આવે. અને એના માટે રાત્રે સવારે 10 વાગે જ્યારે લેવાનું હોય તો રાત્રે 4-5-6 વાગે વહેલી સવારથી ત્યાં બેસવાનું હોય છે. એટલે ધીસ ઇઝ ગોઈંગ ટુ જે અત્યારે ચાલી રહ્યું છે. કયા ઝોનમાંથી કયા વ્યક્તિ ક્યાં જઈ શકે, ક્યાં ન જઈ શકે, કારણ કે આમાં પણ બહુ બધું કન્ફ્યુઝન ક્રિએટ થયું છે. પરમિશન આપવા માટે ડિજિટલ ગુજરાતની વેબસાઇટ અને દરેક રાજ્યની ડિજિટલ વેબસાઇટ જે હોય એ પ્રમાણે મૂક્યું છે. એમાં મેક્સિમમ એપ્લિકેશન રિજેક્ટ થાય છે એવી બધાની ફરિયાદ છે. એટલે કોણ ક્યાં જઈ શકે છે ખરેખર ક્લેરિટી નથી. આજે એક નાનકડું ઉદાહરણ આપું તો જે આપણા આર્મીના જવાનો પૂનામાં કે જબલપુરમાં ફસાયા હતા એમને પાછા લાવવા સુધીની કોઈ તસ્દી કોઈએ લીધી નથી. એટલે ખરેખર આ જાહેરનામું બહાર પાડવું અને સાચા અર્થમાં આ લોકડાઉનનું પ્રોપર અમલીકરણ જ્યારે કરાવવાનું હોય અને જેના ક્રાઇટેરિયા ફિક્સ કરવાના હોય. હવે તમે કીધું એક જિલ્લાથી બીજા જિલ્લામાં તો જિલ્લો બદલાઈ જાય છે તો પણ એન્ટ્રી નથી મળતી. કોઈ એસેન્શિયલ સર્વિસીસમાં જે માણસ આવે છે એ કેવી રીતે એ શેમાં ફોલ થાય છે એ કોઈ કોઈ એનું સ્પેસિફિક કેટેગરી નથી બનાવી. એટલે ઘણાને આ હાલાકી ભોગવવી પડે છે, ઘણાને તકલીફ પડે છે. એમાં ખરેખર સાચો પીડિત વ્યક્તિ પણ હેરાન થાય છે. જેમ સાહેબે એનજીઓની વાત કરીને કે શરૂઆતમાં હવે તો ખબર નથી સંકલન ક્યાં પહોંચ્યું અત્યારે, તો પણ શરૂઆતમાં કેવું અમુક ચોક્કસ જગ્યા એવી હતી કે જ્યાં બહુ બધા એનજીઓનો મારો ચાલુ થયો, અમુક જગ્યા એવી હતી જ્યાં કોઈ નથી પહોંચ્યું. તો ત્યારે એવા પરિસ્થિતિમાં તંત્રએ આ એનજીઓને, એટલે તંત્ર ગણો સરકાર ગણો, એ લોકોએ એનજીઓનું સંકલન કરવું જોઈએ કે બધું સેન્ટ્રલાઇઝ સરકાર થ્રુ ટ્રાન્સફર થવું જોઈએ, બધું સરકાર થ્રુ. કારણ કે સરકાર પાસે એ મેનપાવર પ્લસ એની એક આખી સિસ્ટમ ડેવલપ્ડ હોય, સેટ હોય, તો એમને ખ્યાલ આવે કે અમારે ક્યાં જવાનું છે. આ તો એનજીઓનો મારો ચલાવ્યો એટલે આખું બધું એ જનગણ ગાડરીઓ પ્રવાહ એક દિશામાં ચાલ્યો. એવી રીતે અત્યારે ડિજિટલ ગુજરાતની વેબસાઇટ ઉપર રોજની લાખો એપ્લિકેશનો જાય છે, કારણ કે બધા ક્યાંક ને ક્યાંક કોઈ ફસાયું છે.
કોઈ અહીંયા નોકરી કરતું હતું ને પોતાના વતનમાં નહીં, પોતાના જિલ્લામાં, રાજ્ય તો બહુ દૂરની વાત છે, પોતાના જે તે વતનમાં જઈ શક્યો નથી. પ્રાઇવેટ કર્મચારી ઘણા તો એવા પણ ઉદાહરણ આવ્યા છે કે જે ભાડે રહેતા હતા અને બહાર ફરતા હતા, એમને એમ ભાડામાં બી એમની સોસાયટીવાળા રહેવા નથી દેતા. તો એવાને શું કરવું, કોનો હાથ પકડવો, કોને અપ્રોચ કરવો, કોઈ પણ પ્રકારની કંઈ ગાઈડલાઇન નથી આપી. એટલે ધીરે ધીરે મને એવું લાગે છે કે પ્રોપર પ્લાનિંગ તો બહુ આમાં આપણે ખબર નહીં, અને દર વખતે એવી કેવી કટોકટી આપણે આવે છે કે આપણે પ્લાનિંગ ના કરી શકીએ. કારણ કે આ વસ્તુ કે એવી કટોકટીની તો હતી નહીં, લોકડાઉન ચાલુ કરવું તો અમેરિકા, ઇટલી કે ચીનના જે અનુભવ આપણને ફેબ્રુઆરી ને માર્ચમાં મળી ગયા હતા, જનતા કર્ફ્યુ આપણે 22 માર્ચે આપ્યો અને લોકડાઉન આપણે 25 તારીખથી આપ્યો. ચાઇનામાં તો નવેમ્બરથી ચાલે છે. હા, એટલે નવેમ્બરથી ચાલતો આ કોરોના, તો પ્લાનિંગ કરવું હોત તો અત્યારથી ક્યાં હતા આપણે 6 મહિના દરમિયાન. એટલે હવે એ ચોક્કસથી જે લેકુના અથવા લેક ઓફ જેને કહે ને પ્લાનિંગ, અને પ્લસ સંકલનમાં બી બે વસ્તુ છે. જો અત્યારે આપણે એટલું માની લઈએ કે સંપૂર્ણ નેતાગીરી બાજુ પર છે, માત્ર સરકારમાં એટલે સીએમ, ડેપ્યુટી સીએમ, બાકી તો બધા બ્યુરોક્રેટ્સ થકી થાય છે, તો બ્યુરોક્રેટ્સમાં બી અંદર અંદર ખેંચતાણ ઘણી બધી જોવા મળે છે. આજે આપણી જ વાત કરીએ તો ભાઈ અમદાવાદ કમિશનર વિજય નેહરા સાહેબ અને જયંતિ રવિ, આ બે વચ્ચે કઈ સંકલનનો અભાવ છે. જયંતિ રવિ શું કરે છે, આવીને માત્ર પ્રેસ કોન્ફરન્સ કે ભાઈ આટલા કેસ આવ્યા, આટલા પોઝિટિવ, આટલા રજા આપી, આટલું. તમે બીંગ અ સેક્રેટરી ઓફ હેલ્થ, ફેસિલિટી ગુજરાતમાં અત્યારે શું છે, કેટલી અવેલેબિલિટી છે, કેટલા આઈસીયુ, કેટલા વેન્ટિલેટર, કેટલી સગવડ, કેટલી ડોક્ટર્સ માટેની આપણે ફેસિલિટી, પીપીઈ કીટ કે સેનિટાઇઝેશન, એમને કેટલી ફેસિલિટી પ્રોવાઈડ કરીએ છીએ, ટ્રીટમેન્ટમાં શું આપીએ છીએ, હજી સુધી એક પણ કેસની કેસ સ્ટડીઝ કોઈએ બહાર નથી પાડી. અમરલાલજી, વચ્ચે પણ આવું થયું, સીએમ વિજય રૂપાણીએ જાહેરાત કરી દીધી કે કેટલાક જગ્યાએ નીતિ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા, લોકોએ દુકાનો ખોલી લીધી, ને પછી અચાનકથી પોલીસ આવી અને પોલીસે ત્યારે પણ દુકાનો બંધ કરાવીને પછી કહ્યું કે હવે છૂટછાટ નથી આપવામાં આવી. લાગે છે કે શરૂઆતથી જ અત્યાર સુધી બહુ જ કન્ફ્યુઝન ક્રિએટ થઈ ચૂક્યું છે કે હવે આ ગૂંચવાડો સોલ્વ નથી થતો. વાત આપની 100% સાચી છે, અને આ ગૂંચવાડો છે શરૂઆતથી થાય છે, અને મુખ્ય વાત એ છે કે જે બ્યુરોક્રેટ્સ જે છે ટોપના, એ લોકો માત્ર પોતાની એસી ચેમ્બરોમાં બેસી અને ડિસિઝન લેતા હોય છે. એમને એ ખ્યાલ નથી કે મજૂરો જે છે, લાખો મજૂરો, એ ક્યાં જશે, કઈ રીતે જશે, નાના દુકાનદારો છે એનું શું થશે. અને બીજી બાજુ એ પણ છે કે જો લોકડાઉનમાં જેટલી વધારે તમે છૂટછાટ આપશો, એટલું સંક્રમણ વધવાનું જ છે, અને એ સંક્રમણ વધશે તો સાથે સાથે મોતની સંખ્યા પણ એ વધવાની છે. એટલે એક બાજુ ખાઈ છે, એક બાજુ કૂવો છે, એ પ્રકારની પોઝિશન છે. આજે દાખલા તરીકે અમેરિકા, ઇટાલી કે સ્પેન કે બ્રિટન, એમાં જે મૃત્યુનો આંક જે ઘણો બધો વધારે છે, એ બીકોઝ ધેર વોઝ નો સ્ટ્રિક્ટ લોકડાઉન એન્ડ ધેર વેર લોટ ઓફ એ ઘણી બધી છૂટછાટો હતી. હવે હવે આપણે પણ મોડા વહેલા એ બાજુ જવું જ પડશે, કારણ કે જે લોકોને અઠવાડિયાનું ખાવાનું દાખલા તરીકે ઘરમાં છે, પછી એના પછી શું, તો એ લોકોએ તો ફરજિયાત બહાર નીકળવું પડશે. ધારો કે અત્યારે તો મહિના ઉપર સમય થઈ ગયો, હા, એટલે મહિના ઉપર સમય થઈ ગયો છે, જેની પાસે મહિનાનું ખાવાનું છે એનું પછી શું. અને એ તો ઠીક છે, પણ ઘણી એક બે હિન્દી ચેનલો એવું બતાવ્યું કે લોકોના ઘરમાં ખાવાનું નહીં મળે, લોકો પાસે પૈસા હશે, પણ આ જેટલી પણ વાત છે બધી, એવું લાગે છે કે સરકારે આ બધું જ ક્લિયર કરવું પડશે અને એક ગાઈડલાઈન જાહેર કરવી પડશે કે જેનાથી લોકોની અંદર જે આ અસમંજસની સ્થિતિ છે તેને દૂર કરી શકાય. આપ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા અને છેલ્લે છેલ્લે એક વાત કહેવાની છે કે જેટલી વધારે તમે છૂટછાટ આપશો, એટલું સંક્રમણ 110% વધવાનું છે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર સર આપનો ચર્ચામાં જોડાયા તે બદલ. તો આ ચર્ચાને અહીં અટકાવીશું, મને આપશો રોજા. નમસ્કાર.